કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો તો આજે આપણે ફરીવાર પાછા નવા ઉત્સાહ સાથે નવા એપિસોડમાં લઈને મળ્યા છીએ આંકડા શાસ્ત્ર વિષય, જેમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ રીત નંબર 2. શું? તો કે પરંપરિત આધારનું અચળ આધારમાં રૂપાંતર. અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર આપણે ગયા એપિસોડમાં શીખ્યા, બરાબર? હવે આ એપિસોડમાં આપણે શું શીખીશું? પરંપરિતનું અચલ આધારમાં પરિવર્તન. અને એ સૌથી સરસ મજાનું, ખૂબ જ સહેલું છે. નીચે તમને સૂત્ર પણ આપેલું છે, એ સૂત્રના આધારે આપણે દાખલા શીખીશું. પણ જ્યારે આપણે દાખલા પ્રેક્ટિકલ શીખીએ, મગજમાં ઉતારીએ, ત્યારે જ આપણને કોન્ફિડન્સ જાગશે કે આપણને હવે દાખલો આવડી ગયો, કોઈ પ્રકારની મુશ્કેલી છે નહીં. તો અહીંયા એનું સરસ મજાનું જે સૂત્ર છે, એ સૂત્ર વિશે થોડીક આપણે માહિતી સમજી લઈએ. અહીંયા લખેલું છે અચળ આધારે સૂચક આંક, જે આપણે શોધવાનું છે. તો તમને આપેલો કયો હોય સૂચક આંક? પરંપરિત. એ પરંપરિત જે આપેલું છે ને, એના ઉપરથી આપણે અચળ આધારમાં રૂપાંતર કરવાનું છે. રેડી? તો એના માટેનું સૂત્ર જો શું આપ્યું છે, તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચક આંક જે તમને આપેલો જ હોય, દરેક વર્ષની માહિતી જે તમને, જો ફોર એક્ઝામ્પલ અહીંયા જે આપેલું છે, આ જે વર્ષનો તમે શોધો ને, એ વર્ષનો ચાલુ વર્ષનો કહેવાય. ધારો કે તમે 2011-12 શોધવા માંગો છો, તો 107.29 એનું ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કહેવાય. રેડી? તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક લેવાનો. ત્યારબાદ આ જે શબ્દ છે ને, એ તમે કાઢી નાખજો, એ આપણે વધારાનો છે. હવે તમે જો અગાઉના વર્ષનો અચળ આધારે સૂચક આંક, આમાં શું હતું? ચાલુ વર્ષનો પરંપરિત, આમાં અગાઉના વર્ષનો અચળ આધારે. અચળ આધારે સૂચકાંક એટલે કયો? તો કે આપણને દાખલામાં તો સર કીધું છે શોધવાનું, તો પછી અચળ આધારે ક્યાંથી આવી ગયું? તો કે તમે જેમ જેમ અચળ આધારનો સૂચકાંક મેળવતા જાઓ, એમ એમ એ અચળ આધારનો સૂચકાંક અહીંયા લખતું જવાનું. ક્લિયર? એટલે જ્યારે આપણે પહેલા વર્ષનો શોધીએ, પછી જ્યારે બીજા વર્ષનો શોધીએ ને, ત્યારે બીજા વર્ષમાં તમારે આ સૂચકાંક ક્યાંથી લાવવાનું? તો કે આગળ તમે જે શોધ્યો હોય તે, એને તમારે નીચે ઉતારવાનું. અને આ તમારા રકમમાંથી લેવાનું, આ તમારા જવાબમાંથી લેવાનું. ક્લિયર? ફરીવાર, આ રકમમાંથી લેવાનું અને આ જવાબમાંથી લેવાનું. જવાબમાંથી એટલે આપણે જે મેળવીએ છીએ તે. પણ આ એક સૂચકાંકની જે રીત છે ને, પરંપરિતનું અચળ આધારમાં પરિવર્તન કરવાની જે રીત, એની એક મર્યાદા છે, બરાબર? અને એ મર્યાદા જો તમે મગજમાં નહીં રાખો, તો આમાંથી તમારે માર્ક્સ મેળવવા ઘણું બધું અઘરું થઈ જશે. એટલે આની મર્યાદા તમે ખાસ યાદ રાખજો. આની એક મર્યાદા એવી છે કે જો તમે પહેલા વર્ષનો સૂચકાંક શોધ્યો, બીજા વર્ષનો શોધ્યો, પછી તમે અહીંથી શરૂ કરવા જઈ રહ્યા છો ત્રીજા વર્ષનો સૂચક આંક અચળ આધારે, એમાં તમારે મર્યાદા શું એ તમને કહી દો. જો આગળના વર્ષનો આ તમારો સૂચકાંક ખોટો આવશે, એટલે પાછળ બધા ખોટા આવશે, કોઈ સાચા આવશે નહીં. એટલે એનો મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે જે વર્ષથી તમારે સૂચકાંક ખોટો આવશે, ત્યાંથી પાછળના બધા સૂચકાંક તમારા ખોટા આવશે. એટલે મહેરબાની કરીને એક વસ્તુ મારે તમને કહેવી છે કે તમે ધ્યાનથી પોઈન્ટ ટુ પોઈન્ટ ધ્યાનથી તમે દાખલો ગણજો, જેથી કરીને આપણને પાછળના કોઈ પણ જે સૂચકાંક શોધવાના છે વર્ષના, એમાં ક્યાંય તકલીફ પડે નહીં. એટલે આટલી એક તકેદારી રાખીશું આપણે, બરાબર, કે આપણને પૂરેપૂરા માર્ક્સ મળી. ક્લિયર? તો અહીંયા ઉદાહરણ નંબર દસમાં કયા પ્રકારની માહિતી આપી છે વાંચો. 2008-09 થી શરૂ કરીને 2015-16 સુધીની માહિતી તમને આપી છે. દેખાય છે તમને? 2008-09 થી 2015-16 શેની માહિતી આપી છે? ખાદ્ય ચીજ વસ્તુના ભાવ. પણ ભાવ નથી આપ્યા, એના સૂચકાંક આપ્યો છે. કયા પ્રકારનો સૂચકાંક આપ્યો છે? પરંપરિત. ખ્યાલ આવે? તો ખાદ્ય ચીજ વસ્તુના પરંપરિત આધારે સૂચકાંક તમને આપ્યો છે, અને તમારે શોધવાનું છે. અહીંયા લખેલું છે અચળ આધારે સૂચકાંક શોધો, બરાબર? હવે બીજી પ્રાથમિક માહિતી થોડીક આપણને આપી દઉં.
दाखलामां तमने 18 वर्ष तरीके क्यूँ वर्ष लेवानुं एनी पण तमने चोखवट करीने आपशे। अहींया तमने चोखवट करी छे 2007-08। सर अमने एवो प्रश्न छे के आखा दाखलामां क्यांय 2007-08 आप्युं ज नथी, खरेखर 2007-08 अहींया आवे तो अहीं तो कंई छे नहीं, बराबर, तो त्यां कंई नथी, तो एनो मतलब आपणे शुं लेवानुं? 100। एक वस्तु याद राखीशुं, જ્યારે તમને આધાર વર્ષ જે કાંઈ લેવાનું કે એ આધાર વર્ષ જો આમાંથી કોઈ વર્ષ તમને હોય તો કોઈ પ્રશ્ન નથી, તો એનો સૂચકાંક લેવાનો। પણ ધારો કે એ આધાર વર્ષ આમાં ક્યાંય છે જ નહીં તો તમારે સૂચકાંક કેટલો લેવાનો? 100। તો તમને પાછો પ્રશ્ન એવો થશે કે સર અમને એક પ્રશ્ન એવો થાય કે આધાર વર્ષની કે ચોખવટ જ નથી કરી, તો પણ 100 જ લેવાનું, બરાબર। પણ મારો કહેવાનો મતલબ એવો કે જે તમારો પહેલા વર્ષનો સૂચકાંક છે, બરાબર, એ જ તમારો પહેલા વર્ષનો અચળ આધાર સૂચકાંક થશે। પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક પહેલા વર્ષનો, એ જ તમારો અચળ આધારે સૂચકાંક પહેલા વર્ષનો, ક્લિયર? તો અહીં આપણે દાખલાની શરૂઆત કરીએ, ઉદાહરણ નંબર 10, બરાબર। ખાસ રકમ જોઈ લેજો, આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ, તો તૈયાર થઈ જાઓ। તમારી પાસે કેલ છે, મારી પાસે બોલ, ક્લિયર? ચાલ, ઉદાહરણ નંબર 10। વર્ષ આપેલા છે, ખાદ્ય ચીજ વસ્તુના સૂચકાંક આપેલા છે પરંપરિત આધારે। બાજુમાં આપણે એક સૂત્ર લખીશું, જો તમને યાદ હોય તો, મેં સૂત્ર અહીંયા લખવાનું બાકી રાખ્યું છે તમારા માટે જ। શું સૂત્ર આવશે? આપણે શેના આધારે સૂચકાંક શોધવાનું છે? અચળ આધારે સૂચકાંક। સૂત્ર શું હતું? તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચક આ, બરાબર, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચક આ, અને છેદમાં 100। જો આ આપણું સૂત્ર, બરાબર, શોર્ટમાં લખેલું છે સૂત્ર, એટલે આપણે એ પ્રમાણે તૈયારી કરીશું। ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ, કેલસી લઈને બેસી જજો ફટાફટ મારી સાથે। અહીંયા હવે બધાની પહેલાં ગણતરી લખીને છેલ્લે આપણે દાખલો ગણશું, બધાની ગણતરી કરશું એવું શક્ય નથી। કેમ? તો કે જેમ જેમ ગણતરી આવતી જાય એમ એમ આપણે એનો ઉપયોગ કરતો જવાનો છે। ચાલો પહેલાં શું લખ્યું? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, તો આપણે 2008-09 શીખવીએ છીએ, ગણવાના છીએ, તો આ કહેવાય ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 134.8। હવે અગાઉના વર્ષનો અચળ આધાર, અગાઉનું વર્ષ તો આપણને આપ્યું નથી, 2007-08 આપ્યું છે, તો એનો સૂચકાંક આપણે કેટલો લેવાનો? તો કે 100 છેદમાં 100, 100 100 ગયા, શું વધ્યું? 134.8। મેં તમને આગળ ચોખવટ કરી લીધી કે જે પહેલા વર્ષનો તમને પરંપરિત આધારે સૂચકાંક આપે એ જ તમારો અચળ આધારે સૂચકાંક તમને મળશે, ક્લિયર? પાછા આવી જાઓ, ચાલો ચાલુ વર્ષનો અચળ આધારે કયો આપ્યો છે? તો 115.28। અગાઉના વર્ષનો, એટલે આની ઉપર અગાઉનું વર્ષ આ કહેવાય, બરાબર, તો એ અગાઉનું વર્ષ જે છે એમાં અચળ આધારે સૂચકાંક કેટલો મળ્યો? તો કે 134.8 અને છેદમાં 100। જો આ આગળના વર્ષનો આપણે સૂચકાંક જે જો આપશો જેનો ઉપયોગ કર્યો કે નહીં, હવે એમાં જો તમારું અહીંયા આ આ ખોટું આવ્યું એટલે આપણું આ પણ ખોટું, આ ખોટું એટલે બધું ખોટું, ખોટું 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 ખોટું, એટલે મહેરબાની કરીને શરૂઆતમાંથી જ ધ્યાન રાખીશું। ચાલો કરો ગુણાકાર ફટાફટ, અને ભાગ્યા 100 કરો, 155.39, 155.39 છે, પણ એ પાછળ 7 છે એટલે આપણે એક ઉમેરી જો, 39-40 થઈ ગયા। જો તમે ત્યાં 39 લખશો તો પાછળ દરેકે દરેક દાખલામાં પોઈન્ટમાં જવાબમાં ભૂલ આવશે, એટલે મહેરબાની કરીને આપણે પોઈન્ટને એવી રીતે અવગણશું નહીં। ચાલો નેક્સ્ટ, 2010-11 માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 115.57 અને અગાઉના વર્ષનો જે આપણે હમણાં શોધ્યો, બરાબર, અચળ આધારે સૂચકાંક 155.40 અને છેદમાં 100। ચાલો તો તમારી કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર
179.60 बराबर ओगन साइठ छप पाचल पांच करता आंकड़ो मोटो है साइठ त्यारबाद चालू वर्ष ना फरी वार आ जाओ पाचा 107.29 अगाउना वर्ष ना अपने हमने जस्ट मेलव 179.60 छेदमा 100 चालो करो गुणाकार भागाकार 192.69 बराबर चालो फरी वार पाचा आ जाओ 12-13 में आधार वर्ष नो परंपरित सूचकांक चालू वर्ष नो 109.91 गुणिया बोलो अगाउना वर्ष नो 192.69 छेदमा 100 करो भागाकार गुणाकार 211.78 211.78 से पाछळ 5 से એટલે प्लस करी दो 79 चालू वर्ष नो कयो आपो छे तो के 112.80 अगाउना वर्ष नो आपणे हमणा जस्ट मेळवो 211.79 भाई जा सो करो फटाफट तमारी कैलकुलेटर ने स्क्रीन ऊपर शुं आव्युं 238. बराबर 89 એટલે 90 क्लियर. नेक्स्ट आगे वधीए 2014-15 चालू वर्ष में शू आप तो 106.24 अगाउना वर्ष नु अपने जस्ट मेलव 238.9 बराबर तो अँ लखीए 238.90 छेदमा करो 100 चलो फटाफट तमारी स्क्रीन पर शू आ तो कि 253.80 बराबर पण आगळ 7 छे એટલે આપણે प्लस करी देशू 81 लखीशू क्लियर. अने अंतिम वर्ष में तमने चालू वर्ष नु शू आप्यु छे तो के 102.48 अने अगाउना वर्ष नु आपणे जे शोध्यु ते 253.81 छेदमा 100 बोलो 260.10 260.10 અહીંયા આપણો દાખલો ફિનિશ. દાખલાના છેલ્લા બે જવાબ 253.81 260.10 આવી જો 253.81 260.10 ક્લિયર. આ થયું ઉદાહરણ નંબર 10 સૌથી સહેલું આપણને આવડી જાય એવું પણ એક કાળજી કઈ રાખવાની તો કે પહેલા શરૂઆતમાં ભૂલ આવવી જોઈએ નહીં. જો ભૂલ શરૂઆતમાં આવી તો એ ભૂલ છેક સુધી તમારે આગળ ધપાવવી પડશે અને છેલ્લે છેલ્લે સુધી તમારા જવાબમાં ભૂલ આવ્યા જ કરશે આવ્યા જ કરશે આવ્યા જ કરશે અને તમારો દાખલાનો જવાબ આવશે નહીં. ચાલો હવે આગળ વધીએ. તો આગળ વધવાની સાથે સાથે આપણે હજી એક તમને દાખલો એવો લાગે તો શીખવાડીએ. બાકી તમને ખબર પડી ગઈ છે, તમને આવડી ગયું છે, મને જાણ છે, અહીંયા લખેલું જ છે ચાલો જાતે કરીએ. પણ છતાં હજી એક દાખલો હું તમને કરાવું. દાખલા નંબર 30 2008-2014 સુધીની માહિતી તમને આપેલી જ છે. કૃષિ ઉત્પાદનના આંકડા આપ્યા છે અને પરંપરિત આધાર મેળવેલો સૂચકાંક આપેલો છે. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 આધાર વર્ષ તરીકે 2007 લેવાનું છે પણ આપણને અહીંયા કંઈ આપવું નથી એટલે આપણે શું લેવાનું 100 આધાર વર્ષ તરીકે 100 લેવાના. તો એ દાખલો આપણે ગણીએ. આગળ વધો. ચાલો ભાઈઓ તથા બહેનો સ્વાધ્યાય 1.2 પહેલો દાખલો બરાબર રકમ આપણી પાસે તૈયાર જ છે ફટાફટ. અને અહીંયા મેં તમને સૂત્રમાં ફક્ત એટલું જ લખ્યું છે અચળ આધાર સૂચકાંક. સૂત્ર લખ્યું નથી, સૂત્ર તમારે જાતે લખવાનું બરાબર. તો દાખલાની શરૂઆત કરીએ. ચાલો યાદ કરો ચાલુ વર્ષનો આજે તમને આપ્યું છે તે પરંપરિત આધાર સૂચકાંક. અગાઉના વર્ષનું તો કંઈ આપ્યું નથી એટલે 100/100 આ બંને ગયા એટલે આપણો જવાબ આવ્યો 100. ત્યારબાદ ફરીવાર પાછું ચાલુ વર્ષનું આપણને કેટલું આપ્યું 110
અગાઉના વર્ષનું આ આ આ અગાઉના વર્ષનું કહેવાય સો, અને છેદમાં સૂત્રના સો, સો સો ફરી ગયા, પાછા વધે 110, પાછા નહીં 110 જ આવ્યા, પાછા નીચે આવી જાઓ. ચાલુ વર્ષનું 195 આપ્યું છે, અગાઉના વર્ષનું 110 આપ્યા છે, તો 110 લખીશું, છેદમાં આપણી પાસે 100 છે જ, કરો ભાગાકાર. બરાબર, ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 104.5. ક્લિયર? આગળ વધો. ચાલો, ચાલુ વર્ષનો તમને આપ્યો છે 108 ગુણ્યા અગાઉના વર્ષનું આવ્યું 104.5, આખાના છેદમાં 100, કરો ગુણાકાર 112.86. રેડી? આગળ વધીએ. ચાલો, ચાલુ વર્ષનો કેટલો આપ્યો? 120, તો લખો 120. આધાર વર્ષનો કેટલો આપ્યો અગાઉના વર્ષનો? 112.86 છેદમાં 100, કરો ભાગાકાર એટલે તમારી કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર આવશે 135.43. 135.43ની પાછળ 2 છે એટલે આપણે ભાગ આગળ ઉમેરીશું નહીં. ચાલુ વર્ષનો તમને આપ્યો છે 106, તો અહીંયા લખશું 106. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણને જસ્ટ મળ્યો 135.43, કરો ભાગાકાર કેટલો આવ્યો? 143.555 એટલે 56. ડરે? અને અંતિમ વર્ષ, અંતિમ વર્ષમાં ચાલુ વર્ષમાં કયું આપ્યું? 110, આ તમને જ્યાં દેખાય તે, ગુણ્યા અગાઉના વર્ષની માહિતી હમણાં આપણે શોધી કઈ 143.56 છેદમાં 100, કરો ભાગાકાર 157.916. આપણે ઘરાણીની વાત નથી કરતા, 916 એટલે આપણે 92 લખીશું. લો, આટલો દાખલો છે, એકદમ સહેલો દાખલો છે, ટૂંકો દાખલો છે, પણ સૌથી વધારે કાળજી રાખવાની બાબત એટલી કે એક પણ જવાબ ખોટો આવવો જોઈએ નહીં. જો કોઈ પણ વર્ષનો દાખલો ખોટો આવ્યો એટલે પાછળ બધું ખોટું, 2009 ખોટું એટલે પાછળ બધું ખોટું, બરાબર, 2013 ખોટું એટલે આ બે ખોટું, 2011 ખોટું એટલે આ બધું ખોટું, તમને ખબર પડી ગઈ હશે મારો કહેવાનો મતલબ શું છે તે. બરાબર, તો અહીંયા હવે આપણે બે દાખલા ગણ્યા, ઉદાહરણ અને દાખલા નંબર 30. હું આશા રાખું છું કે આપણને બાકીના દાખલા આવડશે. 31મો દાખલો સ્વાધ્યાય 1.2નો ચોથો દાખલો છે, એ તમને આવડશે, એમાં આધાર વર્ષની ચોખવટ કરી નથી. 32મા દાખલામાં પણ ચોખવટ કરી નથી, સ્વાધ્યાય ડીનો પ્રશ્ન નંબર 3. બરાબર, 3 દાખલા સ્વાધ્યાયમાં પાસે, તમે કલ્પના કરો આ રીતના દાખલા 3 ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. 33 અને 34 નંબરનો જે પ્રશ્ન છે તમારે જાતે ગણવાનો, મતલબમાં મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે મેં તમને 30 નંબરનો દાખલો ગણાવ્યો એટલે 31, 32, 33, 34 ચાર દાખલા તમારે ઘરે ગણવાના છે. હું આશા રાખું છું કે આપને દાખલા આવડી જશે, આવડશે જ, બરાબર, નેગેટિવ વાત કરવાની જ નહીં, આવડશે જ, આવડશે જ, આવડશે, અને તમારે જવાબ પણ આવી જશે એવા મને પૂરેપૂરા અંદરથી કોન્ફિડન્સ છે. બરાબર, એટલે ચાર જ દાખલા તમને આપ્યા છે, ચાર દાખલા ગણવામાં ખાલી ફક્ત 1 કલાક જોઈએ. બરાબર, અને 24 કલાકમાંથી 1 કલાક તમે સ્ટેટિસ્ટિક મારે ન કાઢી શકો, એટલા તો તમે પહેલાં છો જ નહીં. ચાલો, હવે આપણે આગળ વધીએ. ખૂબ જ અગત્યની માહિતી એટલે ખૂબ જ અગત્યની આના વિશે બીજે કંઈ મારી પાસે શબ્દો જ નથી. શા માટે? તો કે તમારે વિભાગ એફ, જે આપણો પેપરનું માળખું છે ને, પેપરનું માળખું, બોર્ડનું પ્રશ્નપત્ર, એમાં વિભાગ એફમાં પહેલો જ દાખલો તમારો આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પૂછાય છે. કેટલા માર્ક્સનો? 5 માર્ક્સ. એ 5 માર્ક્સમાં જે પહેલો દાખલો પરીક્ષામાં પૂછાય એની રીત હવે આપણે અહીંયા આવી ગઈ છે.
तो ये रीते दाखला अपने गणवा जई रह्या छीए। विभाग एफ में 5 मार्क्स नो दाखलो। मेहरबानी करीने खूब शांति थी बधी वस्तु अहीं फोकस करजो अने ध्यान थी शीखजो। दाखला अपने नहीं सीखता, दाखलाना सूत्र खाली अत्यारे अपने शीखवा जई रह्या छीए, पण सूत्रो ज महत्वना छे। ए सूत्रोने अपने ध्यान थी शीखीशुं, बराबर। तो जो जुदी जुदी वस्तुओना जारे तमने दाखला में भाव अने वपराशनो जत्थो आपे त्यारे तमारे आ रीतनो उपयोग करवानो छे। भाव अने जत्थो, तमारा घर में खांड केटली वपराय तो के आटला किलो, बराबर। फॉर एक्जाम्पल आखा वर्ष दरमियान तमे 20 किलो खांड खाई जा, केटला किलो? 20 किलो, बराबर। 20 किलो खांड तमे खाओ छो अने 1 किलोनो भाव केटलो छे? तो के 35 रुपया। तो आ थयो भाव अने आ थयो जत्थो। आखा वर्ष दरमियान तमे ચોખા ખાઓ છો, બરાબર। કેટલા ચોખા? તો કે 50 કિલો, 50 કિલો તમે ચોખા ખાઓ છો। ચોખાનો ભાવ તો કે ભાઈ ધારો કે 28 રૂપિયા, આઈ ડોન્ટ નો બટ 28 રૂપિયા, બરાબર। તો આ તમને શું થયું? આ જથ્થો થયો અને આ થયો ભાવ। આવી રીતે દાખલામાં તમને જ્યારે માહિતી આપે ને ત્યારે તમારે આ રીતે દાખલા ગણવાના છે। કઈ રીતે? વિશિષ્ટ સૂત્રના આધારે। અને એ વિશિષ્ટ સૂત્રમાં 3 વ્યક્તિઓ સમાયેલા છે, 3 વ્યક્તિઓ એમાં ભાગ લે છે। એ 3 વ્યક્તિઓ કયા? તો અહીંયા તમને સરસ મજાના 3 વ્યક્તિઓના નામ આપ્યા છે। તમારા કોઈ સગા સંબંધી કે મારા કોઈ સગા સંબંધી નથી, પણ છતાં આપણે આને આખું વર્ષ સાથે રાખવાના છે। કોને કોને? લાસપેર ભાઈને, પાસે ભાઈને અને ફિશરભાઈને, આ 3 જે મોટા ભાઈઓ છે ને એને આપણે સાથે રાખવાના છે। ઉઠતા બેઠતા ચાલતા ખાતા પીતા જ્યારે જ્યારે તમને યાદ આવે ત્યારે બધાને યાદ કરજો, બરાબર। લાસ્ટ પેર પાસે ને ફિશર, લાસ્ટ પેર પાસે ફિશર, લાસ્ટ પેર પાસે ફિશર, આ 3 એટલા મસ્ત મહાનુભવો છે ને કે આપણને દાખલામાં બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સ આપણને અભાવશે, બરાબર। એટલે આ ભાઈને આપણે યાદ રાખવાના છે। કોને કોને? લાસ્ટ પેર ભાઈ, પાસે ભાઈ ને ફિશર ભાઈ। એ તણે તણની રીતે તણે 3 સૂત્રો આપ્યા છે એ લોકોએ, એ તણે 3 સૂત્રોની રીતે આપણે દાખલો ગણીશું। એ 3 રીતના ભેગા દાખલા ગણશું ને ત્યારે 5 માર્ક્સ મળશે। પછી ખાલી લાસ્ટભાઈ ગોતી બે જાઓ, લાસ્ટભાઈ ભાઈને ખાલી મહત્વ આપશો તો પાસન ફીચર તમને કાંઈ આપશે નહીં, બરાબર। ખાલી પાસને લઈને બે જાઓ તો લાસ્ટભાઈને ફીચર તમને કાંઈ નહીં આપે, એટલે તને 3 ભાઈને આપણે પ્રાયોરિટી આપવી પડશે તો જ તમને દાખલામાં માર્ક્સ મળશે। તો શરૂઆત કરીએ। શરૂઆતમાં પહેલાં ભાઈને કયા ભાઈને બોલાવી? લાસ્ટ પેર ભાઈને। ચાલો, તો લાસ્ટ પેરનું સૂત્ર આને પછી આપણે ફોકસ કરીએ, એ આપણું રહસ્ય છે, એ રહસ્ય પછી આપણે ખોલશું। શરૂઆત કરીએ। આ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી છે? તો કે લાસ્ટ પેર દ્વારા। કોના દ્વારા? લાસ્ટ પેર, રેડી। પછી તમને કીધું છે આધાર વર્ષનો તમને જથ્થો આપે ત્યારે આ રીતનો ઉપયોગ થાય। એવા આધાર વર્ષનો જથ્થો એટલે શું? તો એની વિશે એક માહિતી તમને હું આપી દઉં। આપણે અહીંયા લખીએ આધાર વર્ષ, પછી ચાલુ વર્ષ, પછી અહીંયા લખીએ જથ્થો, અહીંયા લખીએ ભાવ, ભાવને શેના વડે દર્શાવાય? પી। જથ્થાને શેના વડે દર્શાવાય? ક્યુ। ક્યુ એટલે ક્વોન્ટિટી, એટલે ભાવ, રે। ચાલો, તો આધાર વર્ષનો જથ્થો તમને જ્યારે શબ્દ આપે ત્યારે તમારે આધાર વર્ષમાં હંમેશા શું યાદ રાખવાનું? 0 0 યાદ રાખવું, બરાબર। આધાર વર્ષમાં 0 અને ચાલુ વર્ષમાં 1, શું? 1। જેમ કોમ્પ્યુટર કઈ, આપણને કોઈ સવાલ પૂછે કોમ્પ્યુટર કઈ ભાષા સમજે, તો કોમ્પ્યુટરની પોતાની એક લેંગ્વેજ આવે, એને બાયનરી લેંગ્વેજ કહેવાય। શું કહેવાય? બાયનરી લેંગ્વેજ। એ બાયનરી લેંગ્વેજ તમે ખરેખર જોવો ને તો આપણે કેમ ABCDમાં મૂળ અક્ષરો આવે ABCD, પછી ગુજરાતીમાં ક ખ ગ ઘ, એમ ઇંગ્લિશમાં 2 જ અક્ષર આવે, એ 2 અક્ષર ભેગા થઈને એની લેંગ્વેજ બને। કયા 2 અક્ષર? આ મેં લખ્યા ને 0 અને 1, એના 2 જ અક્ષર આવે 0 અને 1, એ કોમ્પ્યુટરની ભાષામાં 0 અને 1માં એ જ સમજે, બીજું કંઈ સમજે નહીં, ક્લિયર। ચાલ, તો અહીંયા 0 અને 1 વિશે આપણે માહિતી આપી છે। 0 અને 1, 0 અને 1, ઊભા રહેજો, 0 અને 1। ચાલ, પાછા આવી જઈએ। તો હવે કઈ રીતે આપણે શોધો? આધાર વર્ષનો જથ્થો, જથ્થો એટલે ક્યુ, હવે આપણે અહીંયા મૂકી દઈએ ક્યુ, અહીંયા મૂકી દઈએ ભાવ છે એટલે પી, અહીંયા ક્યુ, અહીંયા પી, જો આપણે 4 પ્રકારના શબ્દો મળી ગયા,
क्या चार प्रकार शब्दों क्यू जीरो सॉरी एक मिनिट ध्यान रखो हाँ नवी नवी कलर पेन ली अपने आधार वर्ष नो जत्थो एने शू कहवा क्यू जीरो आधार वर्ष नो भाव पी जीरो चालू वर्ष नो जत्थो क्यू वन चालू वर्ष नो भाव पी वन खबर पड़े ज्या ज्या चालू वर्ष के त्या वन वन शब्द आवशे वन वन ज्या तमने आधार वर्ष के त्या जीरो जीरो आवशे पछी तमारे नक्की करवानुं जत्थो छे के भाव छे भाव तो पी जत्थो तो क्यू भाव तो पी जत्थो तो क्यू चालू वर्ष वन आधार वर्ष जीरो बस चार शब्दों तमारे याद रखवाने छे क्या चार शब्दों आलो मने याद कराओ क्या चार शब्दों पी जीरो क्यू जीरो पी वन क्यू वन बस फिनिश आने शू कहवाय तो के आधार वर्ष नो भाव आने शू कहवाय आधार वर्ष नो जत्थो आने शू कहवाय आधार वर्ष नो भाव सॉरी चालू वर्ष नो भाव आने शू कहवाय चालू वर्ष नो जत्थो ज्या वन त्या चालू अने जीरो त्या आधार क्लियर चालो हवे तमने खबर पड़ी जवी जोईए आ वाक्य में शू कहवा मागे छे आधार वर्ष नो जत्थो आधार वर्ष नो जत्थो एटले शू क्यू जीरो बराबर जयरे तमने क्यू जीरो आपे त्यारे तमारा आ रीतनो उपयोग करवा बराबर ले खास ध्यान में लेजो परीक्षा में तमारे सवाल पूछाय बराबर कया कई रीत में कई पद्धति में सूचकांक शोधवानी कई पद्धति में आधार वर्षना जत्था ने ध्यान में लेवामां आवे तो के लास्ट पेयर बराबर आ आपणे थियरी पती जाए पछी हूँ तमने एक सरस मजानो सस्पेन्स खोलीश એટલે તમે ધ્યાનથી શીખજો તો જ તમને સસ્પેન્સમાં મજા આવશે ચાલો ત્રણ પ્રકારની વસ્તુ તમને દાખલામાં આપેલી છે આધાર વર્ષના ભાવ આધાર વર્ષનો ભાવ એટલે પી ઝીરો ચાલુ વર્ષનો ભાવ પી વન અને આધાર વર્ષનો જથ્થો ક્યુ ઝીરો આ પદ્ધતિમાં આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે ને એને આપણે ફોકસ કરીશું બરાબર હવે ત્રણ વસ્તુમાં કઈ કઈ ત્રણ વસ્તુ હતી પી વન પી ઝીરો ક્યુ ઝીરો બરાબર એમાં આ બેનો ભાગાકાર કરો ને તમે આના છેદમાં આને મૂકો ને એટલે તમને શું મળશે એક જ મિનિટ હો હાલ એ તમે એના છેદમાં એને મૂકશો પી વનના છેદમાં પી ઝીરોને તમે મૂકશો એટલે તમને ભાવ સાપેક્ષ મળશે શું મળશે ભાવ સાપેક્ષ બરાબર પછી તમે આ બેનો ગુણાકાર કરો પી ઝીરો ક્યુ ઝીરો એટલે એને કહેવાય કુલ ખર્ચ શું કહેવાય કુલ ખર્ચ પી ઝીરો ક્યુ ઝીરો ક્વોન્ટિટી ભાવ હું તમને એમ કહું કે ભાઈ 29 રૂપિયાની એક દૂધની બાટલી આવે 29 રૂપિયાની એક દૂધની બાટલી એટલે 29 શું થયું ભાવ છો એ આપણે 10 બાટલી લેવી છે તો આ શું થયું ક્વોન્ટિટી બરાબર ક્યુ ક્વોન્ટિટી પી ભાવ હવે બેનો ગુણાકાર કરો એટલે કુલ ખર્ચો છો દૂધ પાછળ આપણો કુલ ખર્ચો કેટલો થાય તો કે 290 રૂપિયા એ 290 રૂપિયા ક્યાંથી આવ્યા તો કે તમે આ બેનો ગુણાકાર કર્યો કોનો કોનો ગુણાકાર કર્યો ભાવ અને જથ્થો એટલે તમે આ બેનો ગુણાકાર કરો પી ઝીરો ક્યુ ઝીરો એટલે તમને શું મળશે કુલ ખર્ચ બરાબર કુલ એટલે આ બેનો ગુણાકાર એટલે એ બેનો ગુણાકાર આવી દીધા પી ઝીરો ક્યુ ઝીરો બરાબર આને કહેવાય ડબલ્યુ શું કહેવાય ડબલ્યુ એટલે ભાર જોઈ લ્યું બરાબર પી ઝીરો ક્યુ ઝીરો જેટલો ભાર અને પી વનના છેદમાં પી ઝીરોને ભાવ સાપેક્ષ કહેવાય અહીંયા મેં તમને કૌંસમાં લખી દીધું છે ડબલ્યુ બરાબર પી ઝીરો ક્યુ ઝીરો ક્યાંક દાખલામાં સવાલમાં ક્યાંક પૂછાય તો તમારે એને ફોકસ કરવાનું ક્લિયર ખ્યાલ આવી ગયો તમને ચાલો આગળ એટલે આ પદ્ધતિ પ્રમાણે એને શું કહેવાય ભારિત સરેરાશ પદ્ધતિ ભાર શબ્દ આપો ને એટલે ભારિત સરેરાશ એટલે લાસ્ટ પેરના સૂચકાંકનું સૂત્ર એને કહેવાય અને એનો સરસ મજાનો સંકેત તમને આપ્યો છે આઈ એલ આઈ એલ આઈ એટલે ઇન્ડેક્સ શું થાય ઇન્ડેક્સ નંબર ઓફ કોનો તો કે લાસ્ટ પેયર બરાબર ઓફ એટલે નો ની નું ના એલ એટલે લાસ્ટ પેયર નો સૂચક આ ક્લિયર ઇન્ડેક્સ નંબર ઓફ આઈ એલ સોરી એલ એટલે એને સંકેતમાં આયલ વડે દર્શાવવામાં આવે ચાલો રેડી આયલ હવે આયલનું સૂત્ર જો મસ્ત સૂત્ર છે કેવી રીતે સૂત્ર બને ને હું તમને સમજાવું હવે પેલું રહસ્ય આ રહસ્ય હવે સમજાવું આ જે રહસ્ય છે ને એ રહસ્ય હવે આવશે શું રહસ્ય છે એ 10 00
बराबर। तो हवे 10000 એટલે શું જો અહીંયા જોજો સરસ મજાનો લાસ્ટ પેર નું સૂત્ર મજા જ આવી જાય જોઈ નામ આંખને એટલી ટાઢક વળે જો હવે સૂત્ર કેવી રીતે બનાવે લાસ્ટ પેર નું સૂત્ર ચાલો પહેલા તમારે શું લખી નાખવાનું સરસ મજાના બે પી ક્યુ લખવાના બરાબર છે ઉપર નીચે પી ક્યુ પી ક્યુ પછી અહીંયા લખી નાખવાનું ગુણ્યા સો બરાબર અહીંયા સિગ્મા અહીંયા સિગ્મા ચાલો બરાબર હવે ઓલા 10000 હતા ને તો 10 એટલે હવે એક મિનિટ પાછી નવી બોલ પણ લઈ લઈએ આપણે 10 એટલે આ એક આ ઝીરો આ ઝીરો આ ઝીરો જો સૂત્ર તમે ઉપર કમ્પેરિઝન કરો સિગ્મા પી વન ક્યુ ઝીરો સિગ્મા પી વન ક્યુ ઝીરો સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો બરાબર આ આપણું લાસ્ટ પેયર ભાઈનું સૂત્ર થઈ ગયું મિસ્ટર લાસ્ટ પેયર રેડી આ મરચાની ડિઝાઇન નથી દોરી લાલ ને લીલું સિગ્મા પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું આવી રીતે યાદ રાખવાનું ઉપર 1000 એટલે 10 ઉપર 10000 નીચે બરાબર તો આ આપણું સૂત્ર યાદ રહ્યું ફરી વાર પાછું તમને સમજાવી દઉં આ સિગ્મા પી ઝી પી વન ક્યુ ઝીરો સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો 0011 સોરી 10 ચાલો નેક્સ્ટ આ થયું લાસ્ટ પેર બસ સેમ કન્ડિશન પાસ પાસે ભાઈમાં શું બેમાં તમને સમજાવું સાથે સાથે આ સના દ્વારા શોધવામાં આવ્યું લાસ્ટ પેર તો અહીંયા કોના દ્વારા શોધવામાં આવ્યું પાસે નામના અર્થશાસ્ત્ર દ્વારા બરાબર અહીંયા કયા વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય આધાર વર્ષનું તો અહીંયા કયા વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય ચાલુ વર્ષનું એમાંથી તમારા પ્રશ્નો પૂછાય બરાબર કઈ પદ્ધતિમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે ચાલુ વર્ષનો જથ્થો એટલે શું ચાલુ વર્ષ એટલે 1 જથ્થો એટલે ક્યુ ક્યુ 1 જ્યારે દાખલામાં ક્યુ 1 આપે ત્યારે હવે એના માટેની માહિતી તમને અહીંયા આપી શકો ક્યુ 0 અહીંયા પાસે તો અહીંયા આપી શકો ક્યુ 1 આધાર વર્ષનો જથ્થો ચાલુ વર્ષનો જથ્થો પછી આ બે તો વસ્તુ સેમ આપી જ છે આધાર વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ ફક્ત ફરક આમાં જ છે બરાબર પછી પી વનના છદમાં પી ઝીરો એટલે ભાવ સાપેક્ષ તો પી વનના છદમાં પી ઝીરો એટલે ભાવ સાપેક્ષ બરાબર હવે અહીંયા છે તમને આપ્યું છે પી ઝીરો ક્યુ ઝીરો આ જે પી ઝીરો ક્યુ ઝીરો ભાર આપ્યો છે કુલ ખર્ચ તો અહીંયા તમારું ચેન્જ થઈ જાય પી ઝીરો ક્યુ 1 થઈ જાય કેમ તો કે ચાલુ વર્ષનો તમને જથ્થો આપ્યો છે એટલા માટે બરાબર અહીંયા પી ઝીરો ક્યુ ઝીરો તો અહીંયા પી ઝીરો ક્યુ 1 ક્લિયર અને આ ભાઈને આઈએલ વડે દર્શાવાય તો આ ભાઈને આઈપી વડે દર્શાવાય પાસે બરાબર અહીંયા ઉપર તમારું 1000 હતું તો અહીંયા 1101 11001 પહેલામાં 1000 આમાં 1101 જો સૂત્રમાં જો સરસ મજાનું સૂત્ર આપ્યું છે સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ફક્ત આને જ ફોકસ કરો 1101 11001 ક્લિયર ચાલો હવે આ જે લાસ્ટ પેર ને પાસેનો સૂત્રકાંગના સૂત્ર જોયા ને બરાબર એના આધારે હવે ત્રીજા ભાઈ આવે છે ફિશરભાઈ જો તમે ઉપરના બે ભાઈઓને ખોટા ઠેરવા ઉપર બે ભાઈમાંથી એક ભાઈ ખોટા આવ્યા ખોટા સાબિત થયા તો ફિશરભાઈ પણ ખોટા સાબિત થશે આ ફિશરભાઈને પોતાનું કાંઈ નથી ઉપર લાસ્ટ પેયરનું અને પાસેનું આ બેના આધારે જ આ ફિશરભાઈનું અસ્તિત્વ છે એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લખજો કે લાસ્ટ પેયર અથવા પાસે બેમાંથી એક ખોટું એટલે ફિશરભાઈ ખોટા એટલે તમારે આ બેને વધારે મહત્વ આપવાનું તો જ ફિશરભાઈ આવશે ને કે ફિશરભાઈ આવશે નહીં ફિશરભાઈ ભાગી જાય બરાબર છે એટલે બે બેને અહીંયા ફોકસ મેં કર્યું છે બરાબર 1101 1000 પ્રોફેસર ઇરવિંગ ફિશર 11મા ધોરણમાં તમે એ ભાઈને મળીને આવ્યા છો બરાબર પહેલાં જ પ્રકરણમાં એ ભાઈને તમે મળીને આવ્યા છો હવે ઉપરના બે સૂચકાંક છે ને એને એક 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 મર્યાદા છે મર્યાદા એટલે શું એને એક એક ખામી છે પહેલાં કયા ભાઈને આપણે શીખ્યા હતા લાસ્ટ પેયર તો લાસ્ટ પેયરની એક મર્યાદા એવી છે કે એ છે ને આધાર વર્ષને જ ફોકસ કરે છે ફક્ત આધાર વર્ષના ભાવને જ ધ્યાનમાં લે છે જ્યારે પાસે ભાઈની કઈ મર્યાદા છે તો જેમ ઉપર આધાર વર્ષને આ ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લે આને આધાર વર્ષની સાથે કાંઈ નિસ્બત નથી આને ચાલુ વર્ષની સાથે કાંઈ નિસ્બત નથી
પણ આપણા ફિશરભાઈ બિચારા છે ને આ બે કથા બહુ સારા, ખૂબ જ સારા. એ બે વર્ષના જતન ધ્યાનમાં લઈ, આધાર વર્ષની ધ્યાનમાં લઈ અને ચાલુ વર્ષની ધ્યાનમાં લઈ, એને કોઈ પક્ષપાત જ નહીં, એને કોઈ એવો પૂર્વગ્રહ જ નહીં કે આને આ ધ્યાનમાં લેવાય ને આને ધ્યાનમાં લેવાય ને આને ન ધ્યાનમાં લેવાય ને આને ન ધ્યાનમાં લેવાય. ફિશરભાઈ બેને ધ્યાનમાં લઈ બિચારા, એટલે કાંઈ માથા કુર્યો જ નહીં, બરાબર એવું અહીંયા લખેલું છે. જો લાસ્ટ પેર અને પાછળની પદ્ધતિમાં આધાર વર્ષને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. એટલે કે આ રીતમાં બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે. આ ફિશરભાઈનો એક સરસ મજાનો ગુડ પોઈન્ટ કહેવાય, પોઝિટિવ કહેવાય, સારામાં સારો પોઈન્ટ કહેવાય, બરાબર. એટલા માટે આ ફિશરભાઈ બેને ધ્યાન આપે છે ને, એટલા માટે પાછળના મને આવશે એક સરસ મજાનું એના માટેનું વાક્ય છે. પછી તમારી એક વાક્યમાં સવાલ જવાબમાં પરીક્ષામાં પૂછાય છે, શું પૂછાય છે? તો આવું પૂછાય છે, જો લાસ્ટ પેર અને પાસેના સૂચકાંકના ગુણોત્તરને ઉપર તમે જે શોધ્યું આઈ એલ અને આઈ પી, એનો તમારો ગુણોત્તર મધ્યક લેવાનો, આઈ એલ અને આઈ પી નો ગુણોત્તર મધ્યક લેવાનો. હવે આઈ એલ ને આઈ પી નો ગુણોત્તર મધ્યક એટલે શું? આઈ એલ ને આઈ પી તો સમજાડો, પણ ગુણોત્તર મધ્યક એટલે શું? તો કે કાંઈ કરવાનું નહીં. ગુણોત્તર મધ્યક એટલે બે જે સંખ્યા છે ને, બે જે જવાબ મળે ને, એ બેનો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કરીને પછી સરસ મજાની તમારે કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ નિશાની હોય ને વર્ગમૂળ કાઢી નાખો. આઈએલનો જે જવાબ મળે તે, આઈપીનો જે જવાબ મળે તે, એ બેનો ગુણાકાર કરવાનો, વર્ગમૂળ કાઢવાનો. વર્ગમૂળ કાઢશો એટલે તમને સરસ મજાના ફિશરભાઈ મળી જાય, સરસ મજાના ફિશરભાઈ જવાબ મળી જાય. આઈ એફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. તો હવે તમને ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા ખબર પડી ગઈ છે. ગુણોત્તર મધ્યક એટલે શું? કોઈ પણ બે સંખ્યાના ગુણાકારનું વર્ગમૂળ એટલે ગુણોત્તર મધ્ય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ બે સંખ્યા લઈ લો, 4 × 9, બરાબર. આ બેનું વર્ગમૂળ, પહેલાં ગુણાકાર પછી વર્ગમૂળ. ગુણાકાર કરો તો કે વર્ગમૂળમાં 36, બરાબર. વર્ગમૂળમાં 36 એટલે એનું વર્ગમૂળ કેટલું આવે? 6. તો આ 6 છે ને એને ફિશર કહેવાય, ફિશરનો સૂચકાંક કહેવાય. પછી આ 4 છે એને લાસ્ટ પેરનો સૂચકાંક કહેવાય, આઈપી. અને 9 સૂચકાંક કહેવાય, આઈપીનો 9. ક્લિયર થઈ ગયું? કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એનું વર્ગમૂળ એટલે એને કહેવાય ગુણોત્તર મધ્યક. તો અહીંયા કયા બે ગુણોત્તર, કઈ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક લીધો? તો કે લાસ્ટ પેર અને પાસે, લાસ્ટ પેર અને પાસે, એના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક એટલે ફિશરનો સૂચક આ, એને દર્શાવાય આઈ એફ, ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર, રેડી આઈ એફ. તો તમને પ્રશ્ન થવો જોઈએ કે સર આ સૂત્ર તો સમજાતા, નીચેનું બીજું સૂત્ર ક્યાંથી આવ્યું? આદર સૂચકાંકવાળું, પણ એ હું તમને સમજાવી દઉં. એ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો? તો કે જ્યારે દાખલામાં તમને, હા દાખલામાં તમને છે ને આ પ્રકારના દાખલા પર એ તો વસ્તુ હું ભૂલી જ ગયો, સાવ મગજમાંથી નીકળી જ ગયું. દાખલામાં તમને કહેશે શું શોધવાનું, કહેશે તો કે લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચક આંક શોધો. આવું તમને દાખલામાં કહેશે, સૂચનામાં લખીને આપશે. શું સૂચનામાં લખીને આપશે? નીચેની માહિતી પરથી લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચક આંક શોધો, બરાબર. આવું તમને લખીને આપશે તો ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું, બરાબર. પહેલાં લાસ્ટ પેયર શોધવાનું, સરસ મજાનું એનું સૂત્ર આપણે લખી દીધું, સિગ્મા પી 1Q0 ના છદમાં સિગ્મા પી 0Q0 ગુણ્યા 100. ત્યારબાદ તમારે પાસેનું સૂત્ર મૂકવાનું અને પછી તમારે આ સૂત્ર મૂકવાનું, મળી ગયો. આ ખોટું એટલે ફિશરભાઈ ખોટા, બરાબર. અથવા આઈપી ખોટું તોય ફિશરભાઈ ખોટા, બાકી ફિશરભાઈ ખોટા પડશે બાકુ છે, જો આ બેમાંથી ખોટા ભેગા તો રેડી. એટલે આ એક વસ્તુ તમને, તને ત્રણ વસ્તુ જ્યારે શોધવાની કહે ત્યારે તમારા સૂત્ર મૂકવાનું. પણ દાખલામાં તમને ઘણી વખત એવું કહેશે, તને તને નહીં કહે, તમને ઘણી વખત એવું કહેશે કે ભાઈ ફિશરનો સૂચકાંક શોધો, ડાયરેક્ટ સીધું. તો તમે કલ્પના કરો કે લાજપાઈને પાસે વગર ફિશર મળે ન મળે, કેમકે લાજપાઈને પાસે વગર તો ફિશર મળે જ નહીં, આ બેના સૂત્ર ક્યાં ગોતવા દવા, પણ આની વગર પણ તમને મળે ડાયરેક્ટ ફિશર. તો જ્યારે તમને ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક શોધવાનું કહે ત્યારે તમારા સૂત્રનો ઉપયોગ કરો, બરાબર. સૂત્ર નવું નથી, સૂત્ર જૂનું છે. આ જે છે ને આ લાસ્ટ પેરનો સૂચકાંક છે ને એ જ છે આ, બરાબર. આ એ જ છે, જો P1Q0 P0Q0 1000 છે, પછી પી પાસેનું સૂત્ર તો આ એ જ છે 1101. તો સર તમે આ એ આઈએલના સૂત્રમાં લો ગુણ્યા 100 તો એ ક્યાંય જાઓ,
तो के गुणिया सौ अँ लखो गुणिया सौ अँ लखो सौ बे वर्षा बे नु वर्ग मुकाड़ो सौ गुणिया सौ करो ने वर्ग मुकाड़ो ले सौ निकली जाए એટલે આપણે સો છે ને એ વર્ગમૂળની બહાર લખ્યા છે જો બાકી ખરેખર અંદર લખો તો બે વાર લખો આપણે એટલે વર્ગમૂળની બહાર સો લખ્યા છે બરાબર એટલે આ આપણા આ ફિશરના સૂચકાંક અને ફિશરના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે બરાબર સરસ મજાના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે પ્લસ પોઈન્ટને કારણે જ ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં હવે છે ને તમને દાખલામાં ઘણી વખત અમુક દાખલામાં એવું આવશે લાસ્ટ પ્લેયર પાસે ફિશર તેમાંથી એકે શોધવા નહીં કે ફિશરનો સૂચકાંક નહીં આપે ખાલી ફિશરનો સૂચકાંક શોધો એવું પણ તમને નહીં કે તો સર તમે એવા ગાંડા કેમ કાઢો તો તમને કહેવું લાસ્ટ પ્લેયર એ નહીં શોધવાનું પાસે નહીં શોધવાનું ફિશર એ નહીં શોધવાનું તો કે આદર્શ સૂચકાંક શોધો તમને આદર્શ સૂચકાંક શોધવાનું કહે છે જો અહીં લખેલું તો આદર્શ સૂચકાંક એટલે તો કે ફિશરનો સૂચકાંક તો પ્રશ્ન થવો જોઈએ ઓલા બે ભાઈનો શું વાંક પાસેને આદર્શનો કીધો લાસ્ટ પેર ભાઈને આદર્શ સૂચકાંકનો કીધો ફિશરના સૂચકાંકને જ આદર્શ કીધો વાય તો કે એનો જવાબ તમને સરસ મજાનો નીચે આપ્યો છે વાંચો તમારે બે માર્ક્સમાં સવાલ જવાબમાં પૂછાય છે અને પૂછાય જ છે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે બરાબર તો હમણાં આપણે એનો એક પ્લસ પોઈન્ટ આપણે ઉપર શીખ્યા કયો તો કે આ રીતમાં બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે આમાં કોઈ પક્ષપાત કરતા નથી પક્ષપાતથી મુક્ત છે ખાલી આધાર વર્ષને ધ્યાનમાં લે એવું નથી ફક્ત ચાલુ વર્ષને ધ્યાનમાં લે એવું પણ નથી બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે આ એનો પહેલો પોઈન્ટ પ્લસ પોઈન્ટ બરાબર એટલે કહેવાય એવું કહી શકાય કે આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે કારણ કે લાસ્ટ પેર અને પાસેના સૂચકાંકમાં જે કાંઈ દોષ રહેલા છે બરાબર એ અહીંયા સંતુલિત કરે છે કયા દોષો તો કે લાસ્ટ પ્લેયર ચાલુને ધ્યાનમાં નથી આપતા અને પાસે ભાઈ આધાર વર્ષને ધ્યાનમાં નથી આપતા અહીંયા બે વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ બીજો એક પોઈન્ટ છે સૂચકાંકના અગત્યના બે મૂળભૂત પરીક્ષામાં તમારે ફરજિયાત કેટલી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે સૂચકાંકના અગત્યના બે મૂળભૂત પરીક્ષણો સોરી સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણો જણાવો તો બે યાદ રાખજો હા સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ સમય વિપર્યાસ અથવા કાલ વિપર્યાસ આ બે યાદ રાખજો એ સૂચકાંકનું શું કરે છે સમાધાન અને આ જે ગણતરી છે ને એમાં ગુણોત્તર મધ્યકને આપણે ફોકસ કરીએ છીએ ખબર છે ને આપણે આગળ આવી ગયું ગુણોત્તર મધ્યકને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આ ગુણોત્તર મધ્યક એ રચના માટે શ્રેષ્ઠ સરેરાશ કહેવાય કઈ સરેરાશ કહેવાય શ્રેષ્ઠ આને લગતા સવાલ જવાબ હમણાં આવશે એટલે ધ્યાનમાં લેજો બધી વસ્તુ મેં તમને જેટલી જેટલી શીખવાડી છે તે બરાબર તો તમને પ્રશ્ન થશે સર દાખલા ઉદાહરણ ગણાવો પછી સ્વાધ્યાયના દાખલા ઘરે ગણવા આપો તો સમજ્યા પણ થિયરી સમજાવો તો થિયરીના પ્રશ્ન પાછા હા જો અત્યાર સુધી થિયરી શીખ્યા ને એના એમાંથી પ્રશ્નો છે આ બધા આ તમારે લખવાના અગત્યના પ્રશ્નો હાલો હું એકે જવાબ નહીં આપું તમે ધ્યાનથી જોજો લાસ્ટ પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે મેં શીખવાડ્યું છે બરાબર લાસ્ટ પેરનો સૂચકાંક કયો વપરાશ એટલે કે જથ્થો કયો ધ્યાનમાં લેવામાં આવે તમને ખબર હાલો સૂચકાંકને કહી દઉં ચાલો કયો વપરાશ આધાર વર્ષનો જથ્થો હતું ને એવું આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય સૂચકાંકની રચનામાં કઈ રચનાને શ્રેષ્ઠ સરેરાશ હમણાં જસ્ટ જે આપણે શીખી રહ્યા બરાબર કયો તો કે ગુણોત્તર મધ્ય બરાબર બસ હવે બે તો બહુ હવે જવાબ હું તમને નહીં આપું ચાલો સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણનું નામ હમણાં આપણે શીખ્યા કેસરી કલરના ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે એ પણ આપણે આગળ શીખ્યા ચાલો પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષની વપરાશનો જથ્થો વપરાય પાસેમાં યાદ કરો બોલો કુલ ખર્ચનું મેં સૂત્ર તમને સમજાવ્યું હતું કુલ ખર્ચ ઉદાહરણ આપ્યું છે મેં તમને બરાબર એમાં તમારે કયા વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય તમારે લખવાનું છે બરાબર એ હું તમને કહી દઉં પાસે હોય ને એટલે ચાલુ વર્ષનો જથ્થો આવે અને ફિશ લાસ્ટ પેરમાં આધાર વર્ષ ફિશરનો સૂચકાંક કયા બે સોરી લાસ્ટ પેર અને પાસેના સૂચકાંકનો કેવો મધ્યક છે ગુણોત્તર મધ્ય કેવો ગુણોત્તર લાસ્ટ પેર પાસે અને ફિશરના સૂચકાંક વચ્ચે દર્શાવતું સૂત્ર આ ત્રણે ત્રણ જ્યાં ભેગા થાય ને એવું સૂત્ર આપણે લખવાનું તો એવું સૂત્ર મેં તમને જોકે લખી દીધું છે આઈ એલ ગુણ્યા આઈપી ઇન રૂટ ઇઝ ઇક્વલ ટુ આઈ એફ આવું સૂત્ર આપણે આગળ આવ્યું એ સૂત્ર તમારે લખવાનું સાત નંબરના સવાલમાં કોના સૂચકાંકના સૂત્રના સૂચકાંકનો આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે એ તો તમને આવડે
કયા સૂત્રાંગના ગણતરીમાં માત્ર આધાર વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવાય, હમણાં આપણે આગળ આવી જઈએ બરાબર, અને કયા સૂત્રાંગના ગણતરીમાં માત્ર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવાય એ પણ તમને આવડશે બરાબર. આ આપણા કુલ 10 સવાલ જે મેં તમને થિયરી ચલાવી એના અગત્યના પ્રશ્નો હતા, આ બધી થિયરી છે સરસ મજાની, મેં જેમ તમને મસ્ત મજાનું લખી દીધું આવું જ તમે તમારા ચોપડામાં જે લખવાના છે બરાબર છે એમાં તમે ખરેખર સરસ મજાની રીતે લખશો, જેથી કરીને તમને વાંચવાની મજા આવે અને સામેવાળી વ્યક્તિને પણ વાંચવાની મજા આવે બરાબર. તો અહીંયા આજે આપણે જે વસ્તુ કાંઈ શીખ્યા છીએ એ ખૂબ જ સારી રીતે સરસ મજાની રીતે તમે ઘરે તૈયારી કરશો, દાખલા ગણશો, સૂત્રો સમજશો, થિયરી લખશો એવી આશા સાથે આજનો આપણો આ એપિસોડ પૂરો કરીએ છીએ. આવનારા એપિસોડમાં, નવા એપિસોડમાં, જે આપણે ત્રણ ભાઈઓને છે લાસ્ટ પેર પાસ અને ફિશર એને આપણે પર્સનલ મળશું બરાબર, એની સાથે આપણે મજા કરશું, દાખલા ગણશું અને મોજ કરશું. જે આ ત્રણ ભાઈઓ છે એમ ત્રણ રીતે પણ દાખલા ગણાય છે, આની ત્રણ રીત છે, એ ત્રણ ત્રણ રીતમાં પણ આપણે ભવિષ્યમાં મળશું. ત્યાં સુધી આપ આપની તબિયતનું ધ્યાન રાખજો બરાબર, અને આ બધું રિવિઝન કરજો. જય હિન્દ, જય ભારત.